બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની. જામનગરમાં ત્રીજી વાર જામનગર દૂધ જિલ્લા સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો થયો. મહિનામાં ત્રીજી વાર જામનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો થયો. જામનગર જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાંતિલાલ ગઠિયા દ્વારા દૂધનો કિલો ફેટે 10નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહિનામાં ત્રીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ કિલો ફેટ દીઠ 810 હતા અને હવે વધારીને કિલો ફેટ દીઠનો ભાવ વધીને 820 કરવામાં આવ્યો છે. પશુપાલકને કિલો ફેટે 10નો વધારો મળશે, ત્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 820 કિલો ફેટના ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી જોવા મળી. આ નવો ભાવ આવતીકાલથી લાગુ પડશે. જો જામનગર જિલ્લા ઉત્પાદક સંઘમાં રોજનું 90,000 લીટર દૂધ આવે છે, તેમાં 40,000 લીટર ભેંસનું અને 85,000 લીટર ગાયનું દૂધ આવે છે. જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘનું વાર્ષિક 120 કરોડનું ટર્નઓવર છે. વર્ષલ ખંડેડિયા, જેડેસટીવી, જામનગર. જિલ્લા દૂધ સંઘે તારીખ 17 ફેટના ભાવ વધારો કરી છે. કિલો ફેટે 820 રૂપિયાનો ભાવ વધારો કરી છે. આ મહિનામાં ત્રીજી વખત અમે ભાવ વધારો કરી છે. જામનગર જિલ્લાના પશુપાલકોના હિત માટે અમારી બોર્ડ ઓફ ડાયરેક્ટરની કમિટીએ નિર્ણય લીધો છે. એટલે 820 રૂપિયા લેખે અમે 17 તારીખથી ભાવ વધારો આપી છે. ઓકે, અગાઉ કેટલો ભાવ હતો? દિવસે દિવસે હવે આમ તો આ છેલ્લા વર્ષે ભાવ બહુ સારો આપ્યો છે ફેડરેશને, અને સરકારશ્રીની બહુ ઈચ્છા છે કે પશુપાલકોને જેમ વધુ બને એટલા પ્રોત્સાહિત કરવા. એટલે સરકારશ્રીનો જ એવો આદેશ છે કે જે બને એટલો ભાવ વધારો આપી દેવો. રોજનો તમારે અહીંયા કેટલા લીટર દૂધ આવે છે અને મહિનાનું? અમારે દરરોજ 90,000 લીટર દૂધ થાય છે ભેંસનું અને ગાયનું. 40,000 લીટર ભેંસનું દૂધ થાય છે અને 50,000 લીટર ગાયનું દૂધ થાય છે. તમારે વાર્ષિક ટર્નઓવર કેટલું છે? અમારે વાર્ષિક ટર્નઓવર ગયા વર્ષનું 120 કરોડનું હતું, આ વર્ષે વધવાનો અંદાજ છે.